જો વ્યક્તિના ઇરાદા મક્કમ હોય તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે ટાટ પરીક્ષા બે હજાર ત્રેવીસને ત્રેવીસના માળખાને ધ્યાનમાં રાખીને માઇક્રો ટીચિંગ વિષય ઉપર વિડીયો તૈયાર કરેલ છે તો આ વિડીયો સાથે હું મનીષાબેન તમારી સમક્ષ હાજર છું તો વધારે સમય ન લેતા માઇક્રો ટીચિંગ શું છે એના આધારિત સમજ અને શૈક્ષણિક પ્રશ્નો આપણે જોઈએ માઇક્રો ટીચિંગ અસરકારક વર્ગ શિક્ષણ પ્રત્યાયન માટે શિક્ષકની વિવિધ અધ્યાપન કૌશલ્યોમાં નિપુણતા હોય તે ખૂબ જરૂરી છે શિક્ષક વિષય વસ્તુનું વહન કરી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડે છે તેનું વહન સારી રીતે થાય તે માટે શિક્ષક પાસે અધ્યાપન કૌશલ્યોમાં પારંગતતા અને પ્રભુત્વ હોવું ખૂબ જરૂરી છે અધ્યાપન કાર્યને અસરકારક બનાવવા માટે શિક્ષક દ્વારા થતા વર્તનના વિશિષ્ટ સમૂહને અધ્યાપન કૌશલ્ય કહેવાય છે શિક્ષકના વર્ગવ્યવહાર દરમિયાન વર્તન દ્વારા વિદ્યાર્થીના વર્તનમાં અપેક્ષિત પરિવર્તન લાવી શકાય છે મહાવરાના પરિણામે અધ્યાપન કૌશલ્યોને હસ્તગત કરી શકાય છે અધ્યાપન કૌશલ્યનું અવલોકન અને મૂલ્યાંકન કરી શકાય માઇક્રો ટીચિંગ દ્વારા શિક્ષણના કૌશલ્યો હસ્તગત કરવામાં આવે છે માઇક્રો ટીચિંગ એક અભિગમ છે માઇક્રો ટીચિંગ એ શીખવાની કોઈ પદ્ધતિ નથી પણ કૌશલ્યો પ્રાપ્ત કરવાની એક પ્રવિધિ છે આપણે ત્યારબાદ જોઈએ માઇક્રો ટીચિંગના સોપાનો પ્રથમ સોપાન માઇક્રો ટીચિંગ એટલે સૂક્ષ્મ અધ્યાપન માઇક્રો ટીચિંગ એટલે નાના પાયા પરનો શિક્ષણનો નમૂનો માઇક્રો ટીચિંગ એ વર્ગ શિક્ષણ માટેના શિક્ષકના વર્તનમાં ફેરફાર લાવવા માટેની અસરકારક પ્રયુક્તિ છે માઇક્રો ટીચિંગ એકાદ શિક્ષણ કૌશલ્યની રજૂઆત કરે છે ત્યારબાદ આગળ આપણે માઇક્રો ટીચિંગના સોપાનો જોઈએ તો માઇક્રો ટીચિંગના ખ્યાલનો ઉદ્ભવ વર્ષ ઓગણીસો એકસઠમાં થયો હતો અને વર્ષ ઓગણીસો ત્રેસઠમાં માઇક્રો ટીચિંગ શબ્દ પ્રયોજાયો હતો માઇક્રો ટીચિંગના પ્રણેતા ડ્વાઇટ એલનને માનવામાં આવે છે વર્ષ ઓગણીસો ત્રેસઠમાં માઇક્રો ટીચિંગની શરૂઆત કેલિફોર્નિયા સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં થઈ હતી ભારતમાં માઇક્રો ટીચિંગની શરૂઆત વર્ષ ઓગણીસો સડસઠમાં પ્રાધ્યાપક ડી તિવારીએ કરી હતી ટૂંકમાં કહીએ તો માઇક્રો ટીચિંગમાં પાંચ સોપાનો હોય છે જેનો ચોક્કસ સમયગાળો નક્કી કરવામાં આવે છે જેમાં મર્યાદિત વિષય વસ્તુ સાથે શિક્ષણના કોઈ એક કૌશલ્ય ના વિકાસ માટે પાંચથી સાત સહઅધ્યાયીઓના જૂથને સામે બેસાડી માઇક્રો ટીચિંગ કરવામાં આવે છે માઇક્રો ટીચિંગના સોપાનોમાં આગળ જોઈએ તો સૌથી પહેલાં તો માઇક્રો ટીચિંગ છે એ છત્રીસ મિનિટના સમયગાળામાં કરવામાં આવે છે અને એક સાઇકલ પ્રકારના પાંચ તબક્કાઓમાં વહેંચાયેલું છે તો એ શું છે આપણે અને કઈ રીતે વેચાયેલું છે એ જોઈએ તો પાઠનું મર્યાદિત વિષય વસ્તુ ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા પાઠ આપવાનો સમય પણ ઓછો તે માઇક્રો ટીચિંગના લક્ષણો છે માઇક્રો ટીચિંગની એક સાયકલ પાંચ તબક્કાઓ પૂર્ણ થવામાં છત્રીસ મિનિટનો સમય લાગે છે માઇક્રો ટીચિંગમાં વર્ગવ્યવહારની કૃત્રિમ પરિસ્થિતિ ઊભી કરવામાં આવે છે અને તાલીમાર્થીમાં શિક્ષકના વર્તનને પરોક્ષ રીતે વિકસાવવામાં આવે છે કૃત્રિમ પરિસ્થિતિ એ માઇક્રો ટીચિંગની મર્યાદા છે જેમાં વાસ્તવિકતાનો અભાવ જોવા મળે છે આપણે આપેલ ચાર્ટની અંદર આપણે માઇક્રો ટીચિંગના જે પાંચ તબક્કાઓ છે જે સાયકલ સ્વરૂપના છે જેમાં આપણે જોઈએ તો પ્રથમ આયોજન છ મિનિટનું શિક્ષણ છ મિનિટ પ્રતિપોષણ છ મિનિટનું પુનઃ આયોજન છ મિનિટ પુનઃ શિક્ષણ છ મિનિટ અને પુનઃ પ્રતિપોષણ છ મિનિટ તો એવી રીતે આ આખું જે માઇક્રો ટીચિંગ છે એ સાયકલ પ્રકારના પાંચ તબક્કાઓની અંદર વહેંચાયેલું છે અને એનો સમયગાળો કુલ છત્રીસ મિનિટનો હોય છે આગળ જોઈએ તો આપણે જોયું કે માઇક્રો ટીચિંગ છે એ શું છે અને એ કઈ રીતે પ્રયોજાય છે એ આપણે એના વિશેની સમજ મેળવી તો હવે એના અંતર્ગત આપણે કેટલાક હેતુલક્ષી પ્રશ્નો જોઈએ પ્રશ્ન એક છે માઇક્રો ટીચિંગ એટલે શું જવાબ સૂક્ષ્મ અધ્યાપન નાના પાયા પરનો શિક્ષણનો નમૂનો અધ્યાપન કૌશલ્યનો પૃથક અભ્યાસ પ્રશ્ન બે માઇક્રો ટીચિંગ નો ઉદ્ભવ ક્યારે થયો હતો જવાબ વર્ષ ઓગણીસો એકસઠ ત્રણ માઇક્રો ટીચિંગના પ્રણેતા કોને માનવામાં આવે છે જવાબ ડ્વાઇટ એલન ચાર માઇક્રો ટીચિંગમાં કુલ કેટલા સોપાનો હોય છે જવાબ પાંચ સોપાનો પાંચ માઇક્રો ટીચિંગમાં પુનઃ આયોજનના તબક્કામાં કેટલી મિનિટનો સમય આપવામાં આવે છે જવાબ બાર મિનિટ છ માઇક્રો ટીચિંગ કેવી પરિસ્થિતિ છે જવાબ કૃત્રિમ પરિસ્થિતિ સાત માઈક્રો ટીચિંગનું બીજું સોપાન કયું છે જવાબ પ્રતિપોષણ આઠ માઈક્રો ટીચિંગથી શિક્ષણની કઈ બાબત હસ્તગત કરવામાં આવે છે જવાબ શિક્ષણના કૌશલ્યો નવ માઈક્રો ટીચિંગ શબ્દ પ્રયોગ કરનાર કોણ હતા જવાબ ડ્વાઇટ એલન દસ ભારતમાં વર્ષ ઓગણીસો સડસઠમાં માઇક્રો ટીચિંગની શરૂઆત કરનાર કોણ હતા જવાબ ડી તિવારી અગિયાર સહ અધ્યાય નિરીક્ષક કે અધ્યાપક દ્વારા રજૂ કરાતા પ્રત્યાઘાતો એટલે જવાબ પ્રતિપોષણ બાર માઇક્રો ટીચિંગના એક ચોક્કસ કૌશલ્ય માટેની સાયકલ પૂર્ણ થવામાં કુલ કેટલો સમય લાગે છે જવાબ મિનિટ તો મિત્રો આપણે માઇક્રો ટીચિંગ શું છે એ અંતર્ગત સમજ મેળવી અને એના આધારિત પ્રશ્નો પણ આપણે જોયા મિત્રો માઇક્રો ટીચિંગ વિષયને લગતા જે પ્રશ્નો છે એ આગળની પરીક્ષાઓમાં પણ પૂછાયેલા છે તો એ બાબતને ધ્યાનમાં રાખીને આ વિડીયો છે એ તૈયાર કરેલ હતો તો આપે જે સમગ્ર વિડીયો નિહાળ્યો એ બદલ આપનો આભાર ધન્યવાદ